ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કામરેજ રોડ શ્યામધામ મંદિર બસ સ્ટોપ પાસેથી એક કિશોર સહિત બે રીટાઓને ચોરીના 16 મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીને આધારે કામરેજ રોડ શ્યામધામ મંદિર બસ સ્ટોપ પાસેથી મોટરસાયકલ લઈ પસાર થતા બે રીઠાઓ વિશાળ ગજરા સાથે કિશોરને ઝડપી પાડ્યા હતા અને તેઓને ઝડપી લેતા રીઠાઓ પાસેથી પોલીસે 16 મોબાઈલ કબજે કર્યા હતા. તો રીઠાઓએ ચાલુ ગાડીએ પુણા, કતારગામ, કાપોદ્રા, સરથાણા, મહિધરપુરા સહિતના પોલીસ મથકની હદમાંથી મોબાઈલની છીલછેડપ કર્યા હોવાની કબૂલાત કરી હતી. હાલ તો ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક આરોપીનું નામ છે વિશાલ દિલીપભાઈ ગજેરા, 20 વર્ષની ઉંમરનો છે, કાપોદ્રામાં રહે છે અને એણે અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સાથે મળી સુરત શહેરની અંદર લગભગ 20 જેટલા મોબાઈલ સ્નેચ કરવાના ગુનાઓ કરેલા છે. આ બંને આરોપીઓને એક પલ્સર મોટરસાયકલ ઉપર મોબાઈલ તોડી અને પછી અત્યારે વેચવા માટે નીકળ્યા હતા ત્યારે એની ધરપકડ કરવામાં આવી છે. અને જે આરોપીઓ મોબાઈલ સ્નેચિંગ દરમિયાન જે મોટરસાયકલ પલ્સર મોટરસાયકલનો ઉપયોગ કરે છે એ પલ્સર મોટરસાયકલ અને 12 કિંમતી મોબાઈલો જેની કિંમત રૂપિયા 2,63,000 રૂપિયા થાય છે, એ 2,63,000ની કિંમતના કુલ 12 મોબાઈલ ફોન ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા છે. આરોપીઓની સામે અત્યારે તપાસ દરમિયાન હાલમાં 7 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે. બંને આરોપીઓ કામધંધો કરે છે પણ વધારે મોજશોખ કરવા માટેથી અને આ જે આરોપી વિશાલ છે એની પર એક દેવું થયેલું તો એ દેવું ચૂકવવા માટેથી આ મોબાઈલ સ્નેચિંગ કરતા હોવાની માહિતી હાલમાં મળી છે. એને અંદાજે 2,00,000 રૂપિયા જેવી રકમ વ્યાજે લીધેલી હતી, એમાંથી એમણે એ જે રકમ છે એ પૂરી ચૂકવી દીધેલી હતી પણ અમુક રકમ એને હજી વ્યાજની જે રકમ હતી એ આપવાની બાકી હતી, જેના કારણે આ ગુના આચર્યા હોવાની માહિતી હાલમાં આરોપીઓએ જણાવી છે. આરોપી 20 વર્ષની ઉંમરનો છે અને મોજશોખ કરવાની ટેવાળા છે, એટલે એ ખાસ કરીને તો એ પોતાના મોજશોખ પૂરા કરવા માટેથી વ્યાજે પૈસા લીધેલા હતા. એ જે બાળક જે છે કાયદાના સંઘર્ષમાં આવેલો તરુણ એ અને હાલનો આરોપી વિશાલ છે એ બંને નજીકમાં રહે છે અને ઓળખે છે એકબીજાની સાથે, મિત્રતાના ભાવે બંને સાથે મળીને ગુનાઓ આચર્યા છે. અત્યાર સુધીમાં આ જે 7 ગુનાઓ એની સામે દાખલ થયા છે એનો ગુનાહિત ઇતિહાસ કહી શકાય, અગાઉ ક્યારેય પકડાયા નથી, આ પ્રથમ વખત પકડાયેલા છે. બ્યુરો રિપોર્ટ સુરત.